चलो आज आप पास्ट कंटीन्यूअस टेन्स में एक्टिव पैसिव विषे माहिती मेळवीशुं। आपणे चार एक टेन्स जोई गया छे, पांचमो टेन्स तो आनी शुं आवशे, वोज वर्ब पछी बींग आवशे। पेलामां बी एमिजरनी साथे बींग आवतो तो याद राखजो, अहींया वोज वर्बनी साथे बींग आवे छे, बराबर। राम वोज प्लेइंग क्रिकेट, तो क्रिकेट वोज बींग प्लेड बाय राम। कोई पण चालू कार्ड होय वर्तमान कार्ड होय के भूतकाळ होय, आपणे बींग लखवू जरूरी छे। पहेलामां एमिजार साथे बींग आवे, अहींया शुं आवशे, वोज साथे बींग आवशे, बराबर। अने नियम प्रमाणे ભૂતકૃત દંત એવું સબ્જેક્ટ રામ છે, એટલે રામનું રામ રહીને બાય પછી કરતા પોતાનું સ્થાન લે, એટલે એમાં હવે તમને એટલી કન્ફ્યુઝન ન થવી જોઈએ, કારણ કે તમને આઈડિયા છે જ કે હાઉ ટુ ચેન્જ। ઓકે, રામ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ, તો શું આવશે, ક્રિકેટ પહેલાં આવે, હવે તો આઈડિયા છે, ક્રિકેટ વોઝ પછી નોટ, બિંગ વોઝ પછી નોટ આવે પછી બિંગ પ્લેડ બાય રામ। એટલે આ થોડીક નકાર અને પ્રશ્નાર્થ હોય ને થોડુંક ધ્યાન રાખજો કે બિંગ એટલે કે વોઝ હોય તો વોઝ પછી તમારું કોઈ પણ કર્મ કે કરતા આવશે પછી તમારે પેલામાં લખવાનું થશે, એટલે એ પણ ધ્યાન રાખજો કે નિયમ પ્રમાણે ભૂતકૃત દંડ આવ્યો, વોઝ રામ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર। તો વોઝ પછી આપણે શું લખવાનું છે, રામ, આ વોઝ પછી અહીંયા દીકરાઓ ક્રિકેટ આવશે, વોઝ ક્રિકેટ અહીંયા રામ નહીં આવશે, વોઝ ક્રિકેટ બિંગ પ્લેઇડ બાય રામ। ઓકે, એટલે અહીંયા મિસ્ટેક છે, થોડી કરેક્ટ કરજો કે વોઝ ક્રિકેટ બિંગ પ્લેઇડ બાય રામ। એટલે આવી રીતે આપણે ફેરફાર કરવાનો થાય, મતલબ નિયમ તમને આવી ગયો કે વોઝની સાથે શું લખવાનું થાય, આપણે બિંગ લખવાનું થાય, એમિઝાર વોઝ વર્ડની સાથે, વોઝ અને વર્ડની સાથે શું આવશે, બિંગ આવશે। એટલે ચાલુ ભૂતકાળ હોય તો આપણે બિંગ લખતા શીખવાનું છે, અને નિયમ છે, આ નિયમ યાદ રહી જાય એટલે આવડી જાય। સી વોઝ વોશિંગ અ શર્ટ, ઓકે, અ શર્ટ વોઝ બિંગ વોશ બાય હર, she was not washing a shirt, a shirt was not being, okay। સાત વાક્ય ચાલુ ભૂતકાળમાં છે એટલે was being લખેલું છે, okay। was she ચાલુ ભૂતકાળ છે, was a shirt being washed by her, okay। boys were singing a song, song were being sung by boys। તો આપણને એક અલગ પ્રકારનું વાક્ય છે કે જે તમને ખબર પડી ગઈ હશે બાળકો, એટલે મતલબ ઇન શોર્ટ તમારે દરેક કાળમાં એના નિયમ યાદ રાખવા પડે, ને નિયમ એટલા બધા ભારે નથી। આપણે સાદો ભૂતકાળમાં વોઝ પર લખતા હતા, ચાલુમાં આપણે શું લખવાનું, બિંગ લખવાનું। હી વોઝ ઇટિંગ મેંગો, અ મેંગો વોઝ બિંગ ઇટન બાય હિમ। નિયમ તો તેના તે જ છે, ખાલી અહીંયા ચાલુ ભૂતકાળ હોય તો વોઝની સાથે બિંગ આવે, ઓકે। હેતવી વોઝ ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક, ધ ફર્સ્ટ રેન્ક વોઝ બિંગ ગોટ by hetvi, okay। તો આવી રીતે તમે વાક્યને ચેન્જ કરી શકો છો, આની પણ તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો બાળકો એટલું તમારા માટે ફ્રુટફુલ હશે, અને તમે સારામાં સારું વર્કઆઉટ કરી શકશો, તો એ પણ તમે કરશવી અમે અપેક્ષા રાખીએ છીએ। જેટલું પ્રેક્ટિસ, જેટલા નિયમ આવડે અને જેટલા વધારે વાક્ય કરો એટલા વધારે મહાવરો થાય, અને મહાવરો થાય એટલું તમે જલ્દીથી એને સરળતાથી સમજી શકો અને શીખી શકો। તમે મને સાંભળ્યો બદલ આભાર, થેન્ક યુ સો મચ।